રણજીભાઈ, ઓહો બહુ દિવસે યાદ કર્યા. અરે ભાઈ, અમેરિકામાં બધા મજામાં છો ને? બધા મજામાં છીએ. મારો દીકરો નીકળ્યો છે અમેરિકાથી તમારા ઘરે આવવા માટે. ઓહો, રાહુલ અને હિરલ ને એકબીજાને અનુકૂળ આવે તો આગળ સખપટ વિચારશું. અરે કઈ વાંધો નહીં ભાઈ, એનું જ ઘર છે. ચલો ઓકે, હા ભલે મૂકો. હા, અરે હિરલ ની માં. એ હા, આવી. એ આવો. અરે બહુ ખુશ દેખાવ છો ને કઈ? અરે ભાઈ, ખુશ થવાની વાત છે ને? આપડા અમેરિકા વાળા પેલા. અમેરિકા વાળા ધનજીભાઈ? હા. અરે એમનો ફોન હતો, આપણે હિરલ માટે એમના દીકરાનો હાથ માંગ્યો છે. ઓ, આ તો સોનામાં સુગંધ પડે એવી વાત છે. અરે બહુ સારા સમાચાર આપ્યા હો. પણ પપ્પા, શું છે? જો આ શર્માજી સિવાય બધા સામી લો, કોણ નહીં ચાલે. પડે નો દાયુ જો હશે રે જોડું, પડે નો દાયુ જો હશે રે જોડું, બાકી ના ચાલે ગઈ તારું ને મારું, માતા ભગવાન જે કરે ખરું. માતા ભગવાન કરે એ ખરું, અને એમ પણ શેઠજી તારા માટે જે કઈ કર્યું હશે વિચારીને જ કર્યું હશે. પણ જોઈએ, જો શેઠજી આવી જશે ને તો જોઈ જશે.
કરી ના ચાલે કઈ તારું ને મારું માતા ભગવાન જે કરે ખરું એનો પ્રેમ મેં જોયેલો છે કારણ કે શેઠજીના આ અનાથ પર ઘણા બધા ઉપકાર છે. હવે માતા ભગવાન કરે એ ખરું, અને એમ પણ શેઠજીએ તારા માટે જે કઈ કર્યું હશે વિચારીને જ કર્યું હશે. અંકલ સાચી વાત છે, બંને એકબીજાને પ્રેમ કરે છે. ના શેઠ, હું તમારી સામે કઈ રીતે બોલી શકું? તમારો મારા પર ઘણો બધો ઉપકાર રહેલો છે. તમારા માટે તો હું પ્રેમ છું, આખી દુનિયા છોડી દઉં તો પણ ઓછી પડે, એટલે હું તમારી સામે કઈ ન બોલ્યો. બાકી ના ચાલે કઈ તારું ને મારું માતા.